नमस्कार विद्यार्थी मित्रों, फरी एक વખત સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશન ની આ ઓનલાઈન સફરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 9 એમાં બીજું ચેપ્ટર એટલે કે આપણી આસપાસના દ્રવ્યો શુદ્ધ છે ક્વેશ્ચન માં તમને પ્રશ્ન પૂછ્યો છે કે શુદ્ધ છે આપણી આસપાસ જે દ્રવ્યો છે. આપણો સ્ટાન્ડર્ડ છે બાળકો 9. चैप्टर बीजू अपनी आसपास ना द्रव्य शुद्ध छे एवो क्वेश्चन पूछ्यो छे. ए चैप्टर आपणे भणी रह्या छीए. तमे आनो इंट्रोडक्शन लगभग भणी गया बाळको. साव सेली वस्तु छे, एटली बधी काई अघरी नथी. हवे इनाथी आपणे आगळ वधीए एटले के ज्यां पहोंच्या त्यांथी स्टार्ट करीए तो तमने त्रण वस्तु आपेली छे, द्रावक, द्राव्य अने द्रावण. द्रावक, द्राव्य અને દ્રાવણ આ ત્રણેય તમારે ઉદાહરણ આપીને સમજાવવાની છે. દ્રાવક, દ્રાવ્ય અને દ્રાવણ. હવે જનરલી આ ત્રણમાં આ વસ્તુ તમને સેલી લાગે, દ્રાવણ. શું કામ? કારણ કે તમે વર્ડ એવો છે કે ઘણી બધી જગ્યાએ સાંભળો હોય. સપોઝ કે પાણી છે તો એનો ઉખાણ રાખી દો તો એ ખાંડનું દ્રાવણ કહેવાય. બે વસ્તુ મિક્સ થઈ તો એ શું થયું? દ્રાવણ વેધી. તો એ આપણને સાંભળ્યું, પણ એક મગજમાં એમ થાય ક્વેશ્ચન કે દ્રાવક અને દ્રાવ્ય એટલે શું? એના ઉદાહરણ કેમ દેવા? તો તમે સિમ્પલ આપી શકો કે દ્રાવક એટલે શું? કે જે ઘટક કણ પ્રમાણમાં વધારે માત્રામાં હોય એમ કહી શકો, અથવા એનાથી સેલી વ્યાખ્યા તમે દ્રાવકની દેવી હોય તો એમ કહી શકો કે જેનામાં કોઈ વસ્તુ ઓગળે છે તે એક વસ્તુ શું કીધી? કે ઘટક કણ વધારે માત્રામાં હોય. અને બીજી વસ્તુ શું કીધી? કે એની અંદર કોઈ વસ્તુ એમાં તાકાત એવી છે કે કોઈ વસ્તુને ઓગાળી નાખે. જેમ કે પાણી, તો એ ખાંડને ઓગાળી નાખશે. તો અહીંયા પાણી દ્રાવક થયું. શું થયું? દ્રાવક. અને કોને ઓગાળશે? ખાંડને ઓગાળશે. તો ખાંડ દ્રાવ્ય થયું. શું થયું? દ્રાવ્ય. એનો મતલબ આમાં તમે વ્યાખ્યા એવી લખી કે ઘટક કણ વધારે માત્રામાં હોય તો સ્વાભાવિક છે દ્રાવ્યમાં ઘટક કણ કેવી માત્રામાં હોય? ઓછી માત્રામાં હોય. વેરી ઇઝી. ઘટક કણ ઓછી માત્રામાં હોય એનું આપણે એક્ઝામ્પલ આપી શકીએ. અહીં મેં તમને કીધું એમ કે ખાંડ દ્રાવ્ય હશે, પાણી દ્રાવક હશે. તો આના પરથી તમે બીજી વ્યાખ્યા બનાવો. ભલે આપણે બુકમાં નથી આવી, પણ આપણે આપણે રીતના બનાવી શકીએ. જે વસ્તુ પોતે ઓગળી જાય છે તે દ્રાવ્ય કહેવાય. જેનામાં ઓગળે છે તે દ્રાવક કહેવાય. ખાંડ પાણીમાં ઓગળી જશે, ઓગળી જશે એટલે દ્રાવ્ય હશે. કોણ? ખાંડ. કેમાં ઓગળશે? પાણીમાં ઓગળશે. તો પાણી દ્રાવક હશે. અને આ બે થઈને બનશે એટલે કે ખાંડનું પાણી તો એ દ્રાવણ હશે. તો ખાંડ દ્રાવ્ય હતી, પાણી દ્રાવક હતું. બે ભેગું થયું તો દ્રાવણ બન્યું. ભેગું થયું, સરવાળો થયો તો દ્રાવણનો નામ લખી શકું બાળકો? દ્રાવ્ય પ્લસ દ્રાવક બરાબર દ્રાવણ. કાં તો કે બંનેનો સરવાળો, બે ભેગું થાય એટલે દ્રાવણ થાય. એક્ઝામ્પલ તરીકે એમાં લખી શકું ખાંડનું પાણી. વેરી ઇઝી. હાઈ ને, છે સેલી વસ્તુ. બીજું કાંઈ આપણું નથી. બે રીતે વ્યાખ્યા આપી શકો. એક તમને જે બુકમાં આપેલી છે કે ઘટક કણ વધારે માત્રામાં હોય, સ્વાભાવિક છે જે વધારે હશે એ કેવો હશે? રાજા હશે. અને એ ઓગળશે નહીં તો કોણ હોય? તો કે ઓછી માત્રામાં હોય. ઓગળી જાય તો ઓછી માત્રામાં કોણ છે? ખાંડ છે. તો ખાંડને ઓગળવું જ પડશે. ઓછી માત્રા છે એટલે કોઈ યુદ્ધ હોય એમાં સપોઝ કે એક બાજુ 80,000 લાખની સેના ઊભી હોય
આ બધું 10-12000 છે તો સ્વાભાવિક છે આ બધા એની પાસે હાવી થઈ જ જવાના છે તો આ એની જ વસ્તુ છે તો જે ઉગળી જશે ઈ દ્રાવ્ય દ્રાવ્ય થઈ ગયું ઉગળી ગયું એના ઉપરથી ખબર પડે કેમાં દ્રાવ્ય તો કે દ્રાવકમાં અને બે ભેગું થયું તો શું બન્યું દ્રાવણ ડન આ સાવ સિમ્પલ વસ્તુ બુકમાં એમ એમનો સમજવા જાવ એના કરતા સેલી રીતે મેં તમને સમજાવી વ્યાખ્યા તમે આ રીતે લખી શકો બીજી વ્યાખ્યા બોલો એ લખી શકો અને આની તો કોઈ વ્યાખ્યાની જરૂર નથી સિમ્પલ જ છે તો આ વસ્તુથી પણ તમે દ્રાવક દ્રાવ્ય અને દ્રાવણ સમજી શકો છો આગળ જોઈએ હવે નેક્સ્ટ પ્રશ્ન મિશ્ર ધાતુ ઓકે એ પહેલા તમારે બાળકો પોઈન્ટ લખવો હોય તો લખી શકો છો નોટ ડાઉન કરી લ્યો ઓકે આગળ જોઈએ બાળકો એનાથી પણ સેલો પ્રશ્ન એટલે કે મિશ્ર ધાતુ એટલે શું એના ઉદાહરણ આપીને સમજાવો હવે નામ જ એવું છે જો તમને નામ સાંભળતા જ ખબર પડી જાય મિશ્ર ધાતુ કેવી ધાતુ મિશ્ર મિશ્ર એટલે કેવી તો કે એકબીજામાં બે મિક્સ થઈ ગઈ છે ભળી ગઈ છે બે એને કહેવાય મિશ્ર ધાતુ તો એની વ્યાખ્યા તમે આપી શકો કે જ્યારે એક કે તેથી બે કે તેથી વધુ ધાતુ અથવા અવધાતુ એકબીજામાં ભળી અને કંઈક નવી જ રચના બનાવશે નવી જ ધાતુ બનાવશે એને મિશ્ર ધાતુ કહેવાય છે બે કે તેથી વધુ ધાતુ અથવા અવધાતુ મિશ્ર થઈ જે નવી રચના બનાવશે તેને મિશ્ર ધાતુ કહેવામાં આવે છે તો એક વસ્તુને ખાસ સમજો બે ધાતુ ભેગી થઈ શકે અને એક ધાતુ ને એક અધાતુ તોય ચાલે બે ધાતુ આવે એવું જરૂરી નથી અહીં તમને એવું કીધું કે મિશ્ર ધાતુ એટલે શું આમાં મિશ્ર ધાતુ જ આવતી છે મેટલ મેટલ જ આવતી હોય ના મેટલ અને નોન મેટલ નું પણ મિક્સર ચાલે તો ઈ મેટલ અને નોન મેટલ નું મિક્સચર કોણ બાળકો મિશ્ર ધાતુમાં જ આવે બે વખતે ધાતુ હોય એવું જરૂરી નથી નો ડાઉટ એવું ચાલે બે ધાતુ પણ એક ધાતુ ને એક અધાતુ ચાલે બે એવું લેવું એવું જરૂરી નથી એટલે જ મેં કીધું ધાતુ અને અધાતુ એટલે અધાતુ લખવું જરૂરી છે એના અમુક એક્ઝામ્પલ જોઈએ જેમ કે સિમ્પલ એક્ઝામ્પલ હોય તમે જે ઘડિયાળ કરેલી હોય બરાબર એનું જે પાછળનું ઢાંકણું છે ને જોજો આ આ પાછળ જોજો એ તમને સ્ટેનલેસ સ્ટીલ લખેલું હશે જોજો તો એ સ્ટેનલેસ સ્ટીલ શું છે તો એ એક પ્રકારની બાળકો મિશ્ર ધાતુ છે બીજું કંઈ નથી એ શું છે મિશ્ર ધાતુ છે ચાલો એના અમુક એક્ઝામ્પલ જોઈએ પિત્તળ તો કે જસત જસત એટલે ઝિંક એનું 30% પ્રમાણ અને તાંબુ તાંબુ એટલે કોપર કોપરની સંજ્ઞા છે સી જો અહીંયા કાઉન્સમાં જે લખેલું છે ને બાળકો ઈ તત્વ માટેની સંજ્ઞા છે શું છે સંજ્ઞા દર વખતે ક્રોમિયમ એવું મોડું લખવું નહીં ખાલી સી આ કરી આપો એટલે ક્રોમિયમ થઈ ગયું આપણે 1 થી 20 તત્વોની સંજ્ઞા ઓલરેડી આગળ ભણી લીધી છે તમને યાદ જ છે આ 20 થી તમને જે આવી હોય એની નહોતી પણ આ 20 થી ઉપર છે ઓકે એ પણ આવશે જેમ કે અત્યારે આવી ગઈ તો યાદ રાખી લેવાની આવું એક માનમાં એમસીક્યુ માં ખાસ પૂછાઈ શકે બાળકો આ છે તો એમાં કોનું કોનું મિક્સર છે ત્રાસામાં કોનું અને કોનું કેટલા ટકાવારી પ્રમાણ મિક્સર હોય એ પણ પૂછાઈ શકે એટલે તમારે યાદ રાખવો પડે બેટા ઓકે બેટા ચાલો પિત્તળ જસત એમાં 30% હોય અને તાંબુ કોપર એમાં 70% હોય 70 અને 300 નિક્રોમ જો એ નામ જ એવું છે નિકલ અને ક્રોમિયમ નિક્રોમ બે ભેગું થયું એમને જ ખબર પડી જાય નિક્રોમ છે તો નિકલ ક્રોમિયમ છે બધા એમ એમ થયું હોય અમુક અમુક માં જશે નિકલ હશે એ 60% હશે ક્રોમિયમ હશે એ 40% હશે કાંસુ કોપર હશે એ 90% હશે ને ટીન કેટલા ટકા હશે 10% એ સેમ કોપર એટલે સી અહીંયા આવી ગયું અહીંયા આવી નિકલ એટલે એન આઈ જસત એટલે ઝિંક ZN અને ક્રોમિયમ એટલે CR તો આ બધી જે આ મિશ્ર ધાતુ છે આ બધી શું છે મિશ્ર ધાતુ છે એના ગુણધર્મો પાછા અલગ હોય એના આના જેવા ન હોય એના અલગ હોય જેમ કે આપણે સ્ટેનલેસ સ્ટીલ ની વાત કરીએ તો એ લોખંડમાંથી બને તો એ તમે જો ક્યારે કાટ નહીં લાગે આવી સ્ટેનલેસ સ્ટીલ તમને ક્યાં જોવા મળે બીજું વિચારો ક્યાં તમે જોયું હોય
યસ આપણા ઘરે ઘણીવાર હોય જે આગળ હોય રેલિંગમાં હોય આગળ ઉપર પગથિયા ચડતા રેલિંગમાં ટેકા સ્વરૂપે તમે લઈ શકો એ તમે જોયો ક્યારે કાટ નહીં લાગે એમાં વરસાદ આવતો હોય તડકો હોય ચોમાસું હોય લોખંડમાં કાટ લાગી જશે કથાઈ રંગની પોપડી ખરવા માટે પણ આ સ્ટેનલેસ સ્ટીલમાં લાગે નહીં કાં તો એમાં એકલું લોખંડ નથી બાકીની બીજી ધાતુઓ એમાં મિક્સ થયેલી છે પછી સ્ટેનલેસ સ્ટીલ આપણે કહીએ એસએસ ના પાઇપ એસએસ ના પાઇપ એટલે આ એસએસ એટલે શક્તિમાન નહીં સર્વશક્તિમાન એસએસ ના એ સ્ટેનલેસ સ્ટીલ છે એનું એક્ઝામ્પલ એક આ તમે જોજો ઘડિયાળ પડે ત્યારે અહીંયા કે કાટ નહીં લાગતો હોય નો લાગે લોખંડનું જ છે પણ એમાં લોખંડ સાથે બીજી ધાતુ હોય નિકલ ને બધી મિક્સ કરી હોય આવી રીતે ટકાવે પ્રમાણ તો એના મૂળધર્મ અલગ હોય ને કાટ નો લાગે લોખંડ ને કાટ લાગી જાય ડન તો બે સાવ સેલા પ્રશ્નો છે બાળકો મેં તમને પોઈન્ટ સ્વરૂપે આપેલું છે તમારી બુકમાં તમે નોટ ડાઉન આ પણ કરી શકો છો હવે બાળકો આપણે એનાથી આગળ જોઈએ તો કે બે સાવ નાના નાના પ્રશ્નો જોવાના છે અને બહુ સિમ્પલ છે તમારી બુક કરતા મેં તમને પોઈન્ટ વાઇઝ અહીં લખી દીધા છે તમે આ રીતે પણ સમજી શકો છો અને એને વિસ્તૃત સ્વરૂપમાં લખી શકો છો એ જ વસ્તુ છે બીજું કંઈ નવું નથી ઓકે નેક્સ્ટ પ્રશ્ન જો દ્રાવણના ગુણધર્મો જણાવો એના દ્રાવણ તો પહેલા તો પ્રશ્ન અહીં થાય દ્રાવણ એટલે શું તો એનો જવાબ મળીએ હમણાં આપણે જોઈ ગયા દ્રાવ્ય દ્રાવક દ્રાવણ દ્રાવણ એટલે શું દ્રાવ્ય પ્લસ દ્રાવક બે નો સરવાળો એટલે એને આપણે દ્રાવણ કહેતા હતા યાદ એવું ઓકે ચાલો તો એના ગુણધર્મો શું હોય તો કે પહેલું કે દ્રાવણ છે એ એક સમાંગ મિશ્રણ છે હવે સમાંગ ઓ પહેલી વાર એવું તમારે ના ભાઈ પહેલી વાર નથી એવું આગળ જોવો સમાંગ આપણે ભણી ગયા હતા સમાંગ એટલે શું કે જે એક સમાન ઘટકો ધરાવતું હોય બહુ સારી રીતે આપણે સમજી ગયા હતા એક સમાન ઘટકો ધરાવતું હોય એને આપણે સમાન મિશ્રણ કહેતા હતા સમાન વિષમાંગ બે જોઈ ગયા હતા યાદ કરો હવે આમાં કઈ લાંબુ વાર ન કરવું પડે આવડી જ જાય તમને તો દ્રાવણ એક સમાન મિશ્રણ છે ઓકે દ્રાવણ નો વ્યાસ કેટલો છે તે 1 નેનોમીટર આવું એમસીક્યુ માં એક માર્ક ને પૂછાઈ શકે તો ઈ સોરી થાય કિલોમીટર ને મીટર નહીં રહેતા આ નેનોમીટર એટલે શું તો કે ભાઈ આપણે એકમ માં ફેરવી નાખી 1 નેનોમીટર તો એ 10 ની માઇનસ 9 ઘાત મીટર છે બીજું કઈ નામ નથી ઓ આટલો બધો નાનો એકમ એના કરતા ઓછો પાછો એનો વ્યાસ એવો તો આટલો ઓછો વ્યાસ હોય એને તમે નરી આંખે જોઈ શકતા નથી તો અહીં એમ જ એને તમે નરી આંખે જોઈ શકતા નથી એટલે અંદર જે ઓગળી ગયું પછી હવે એને તમે જોઈ શકો નહીં ખાંડ હોય અંદર ઓગળી ગયો પછી ખાંડને કેમ જોયું ખબર પડી જાય આપણે ખાંડ ઓગળી ગઈ એટલે ખાંડનું દ્રાવણ છે મેં જ ઓગળી દીધી મારા હાથે જ ઓગળી દીધી તો ખાંડ ગઈ ક્યાં ગાયબ થઈ ગઈ જમીન લઈ ગઈ આસમાન લઈ હવા ખાઈ ના પણ એનો વ્યાસ હવે આટલો થઈ ગયો નેનો નેનોમીટર આ એક એકમ યાદ રાખવાનો 1 નેનોમીટર એટલે 10 ની માઇનસ 9 ઘાત મીટર થાય નેનો એટલે નાનું કેવું નાનો આપણે ગાડી લીધી હતી ટાટા નેનો સા નાની ગાડી પૈસા નાના સા એના કરતા ઓછો હોય તો એ એટલી વસ્તુ આપણી આંખ કેપ્ચર કરી શકે નહીં તો આપણે નરી આંખે જોઈ શકતા નથી ઓકે નેક્સ્ટ પોઈન્ટ ઓહો દ્રાવણના કોણ ટિન્ડલ અસર ટિન્ડોરા નવું ટિન્ડલ અસર તો તમારી બુકના પેજ ફેરવો જો બે ત્રણ પેજ પાછળ એમાં ટિન્ડલ અસરનો પ્રશ્ન હશે ત્યારે આપણે વિસ્તૃતિ જોશું કાંઈ વાંધો નહીં પણ અત્યારે આપણે જોઈ લઈએ ટૂંકમાં પ્રકાશનું વિખેરણ કરી શકતા નથી દ્રાવણના કણો હવે ટિન્ડલ અસર એટલે પેલા તો શું એ સમજી લઈએ તો કે તમે ઘણીવાર જોયું હોય તો સૂર્યપ્રકાશ તો બધેથી આવતો જ હોય તમારી બુકમાં એક પેલા એક એક્ઝામ્પલ દો પછી બીજું સમજો તમને બે માં આઈડિયા આવી જશે ટિન્ડલ અસર એટલે શું તો કે કોઈ ઘટાદાર વૃક્ષ હોય એની નીચે તમે ઊભા રહો તો ક્યાંક ક્યાંક નીચે તમને આવડા 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 તણકાના એક
છાંય ના જોવા મળતા હોય, બાકી બધે છાંયો ક્યાં ક્યાં આવડા આવડા હોય, તો ઈ જે પ્રકાશ પસાર થઈ નઈ કોને એવડે એવડા કટકા તડકા ના જોવું ને ટિન્ડર અસર કહેવાય. આ બીજું તમે ક્યાં જોઈ, તો બંધ આખો પેકે પેક રૂમ હોય ભર બપોર, અને ક્યાં પછી સૂર્ય નો કિરણ આવતું હોય ને તો એ તમને આખી રેન્જ દેખાય, ઈ ટિન્ડર અસર. બીજું કઈ આવું આપણે જોયું હોય ને, આખો બંધ રૂમ હોય પણ ક્યાંક થોડીક બારી ખુલી હોય ને એની પ્રકાશનું આખું કિરણ આમાં આવતું હોય, અને એ કિરણમાં તમને રજકણો ઉડતા નહીં દેખાય, બાકી અહીં બધે નો દેખાય, એ કિરણમાં દેખાય, બાકી તો અમારે રજકણ નથી છે જ રજકણ, પણ એમાં તમને દેખાય પ્રકાશ આવ્યો ને. તો સેમ એ ચીજ વસ્તુ વૃક્ષમાં તમને એવી છે, બુકમાં આવી વસ્તુ તમે આકાશમાં જોઈ શકો, વાદળામાં થાય, વાદળા વચ્ચે આવી જાય તો પ્રકાશ આમ હોઈ જાય, વાદળામાં જો તો ખબર પડે અહીંયા ન આવતો, અડધે લડકું હોય અડધે છાંયો હોય, ઈજ ટિંડર અસર, કારણ કે પ્રકાશનું વિખેરણ દ્રાવણ સ્થાયી થઈ ગયું મતલબ કે હલાવો તો એવું ન હોય કે જે દ્રાવણ ગાળ એને મેં ફૂલે ફૂલ હલાવી અને નીચે મૂકી બેસી ગયા, રેતી હોય ને તમે હલાવો તો એ કોણ નીચે બેસી જાય, આમાં ક્યાંય નીચે બેસે નહીં, આખા મિક્સચરમાં જોઈ હું એમનો કહેતું થોડીક વાર મૂકી દીધું સ્થાયી એટલે એ એમાં ભરે બધું ખાંડ મૂકી દીધું, હવે આટલાકમાં જ ખાંડ આવી ગઈ, બોટલમાં આપણે વધારે તમને સમજે કે ભાઈ ભરે બધું આટલાકમાં મૂકી દીધું, બે કલાકથી ભર્યું હતું રહેવું નહીં, એટલે ખાંડ વાળું ધાણ બધું નીચે આવી ગયું, ઉપરવાળું મોડું થઈ ગયું, એવું હોય ના, એ તમે ગમે એટલા હલાવો એમાં કાંઈ ફેર પડે નહીં, પણ આ જગ્યાએ રેતી હોય તો જોઈ શકો નહીં, અસર દર્શાવતા નથી, અસર સમજા હજી આપણે આગળ સમજી, ગાણની પ્રક્રિયાથી અલગ પડતા નથી, અને દ્રામણ કેવું છે સ્થાયી છે. એના પછી આપણે ભણી ગયા પણ પાછો આવ્યો છે એક માત્રમાં દ્રાવ્ય લાય એટલે શું, તો કે નિયત તાપમાને દ્રાવણમાં દ્રાવણ આખું મિક્સર એમાં હાજર રહેલા દ્રાવ્યની મોમેન્ટમ માત્રા એની દ્રાવ્યતા, આપણે એમ કે આની દ્રાવ્યતા ઓછી એની દ્રાવ્યતા વધારે, કા તો કે ઈ દ્રાવણ છે ઈ દ્રાવ્ય કેટલું કરી શકે છે કેટલી માત્રામાં ઈ ડિપેન્ડ ઓન એની દ્રાવ્યતા, પાણી હોય પાણી પાણી અને ખાંડ તો એમાં પાણીની દ્રાવ્યતા કેવી રીતે 100% જેની માત્રા ઓછી છે, હમણાં આગળ જોઈએ તો એની દ્રાવ્યતા કહેવામાં આવે છે. આપણે સિમ્પલ ડેફિનેશન દીધી, નિયત તાપમાને દ્રાવણમાં હાજર રહેલા દ્રાવ્યની મહત્તમ માત્રાને દ્રાવ્યતા કહે છે. ડન, તો આપણે આ જવાબ તો ખાલી ચાર જ પ્રશ્નો ભણ્યા છે ને, ચારે ચાર સેલા પ્રશ્ન છે, અને જેવા આ ચાર સેલા પ્રશ્નો છે ને એવું જ આપણું ચેપ્ટર છે. ઓકે, તો ચાલો આજનો વિડિયો અહીંયા સુધી રાખીએ છીએ, વધુ આપણે આગળ નેક્સ્ટ વિડિયોથી મળીશું. ધન્યવાદ.